નમસ્કાર, હું નિશિત. ઝી 24 કલાકના પત્રકાર પર હુમલો થયો છે. જી હા, સરદાર બાગમાં અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો છે. ઝી 24 કલાકના પત્રકાર જાવેદ સૈયદ પર હુમલો. પત્રકાર જાવેદ સૈયદના કપડાં પાડી ગાળો ભાંડવામાં આવી. હુમલામાં ઝી 24 કલાકનો પત્રકાર ઇજાગ્રસ્ત થયો છે. આપને જણાવીએ, ટ્રિપલ તલાક બિલના વિરોધની આ ઘટના હતી, જેના કવરેજ માટે જાવેદ સૈયદ અને કેમેરા જર્નલિસ્ટ અરવિંદ સોલંકી પહોંચ્યા હતા. મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક બિલનો વિરોધ કરી રહી હતી. મુસ્લિમ મહિલાઓની પ્રતિક્રિયા લેતી વખતે પત્રકાર પર હુમલો કરાયો. ઝી 24 કલાકના પત્રકાર અને કેમેરામેનને ધક્કે ચડાવાયા. તો પોલીસ ત્યાં હાજર હતી, ઘટના સ્થળે પોલીસ હતી. પત્રકાર પર હુમલો રોકી ન શકી. સવાલ ઉભા કરે છે કે શા માટે પોલીસ રોકી ન શકી આ હુમલાને. આ મોબાઈલ ફૂટેજ અમે આપને દેખાડી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સામાજિક તત્વો જાવેદ સૈયદ અને અરવિંદ સોલંકીને ઘેરી વળ્યા. શા માટે સવાલ પૂછ્યા, શા માટે એવા ખોટા આરોપો લગાવીને તેમના પર હુમલો કરવામાં આવ્યો. પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી છે જાવેદ સૈયદને. એક્સરે કરવાની ફરજ પડી, સીટી સ્કેન કરવાની ફરજ પડી. અમદાવાદના ડીસીપી આર્યન સંગાડા સાહેબ આપણી સાથે જોડાયા છે. સંગાડા સાહેબ, આપને સવાલ એ પૂછવો છે કે પત્રકારો પર આવી રીતે હુમલા ક્યારે અટકશે? જે પત્રકાર ભાઈ ઉપર હુમલો થયો છે એની ફરિયાદ લઈ અને અમે ગુનો દાખલ કરી રહ્યા છીએ અને ગુનો દાખલ કરીને જે કોઈ સંડોવાયેલું હશે એની સામે અમે સખતમાં સખત કાર્યવાહી કરીશું. સંગાડા સાહેબ, ત્યાં પોલીસ પણ હાજર હતી. પોલીસને જ્યારે આ હુમલો કર્યો અસામાજિક તત્વોએ, તો જે રીતે અમારા કેમેરા જર્નલિસ્ટ જણાવી રહ્યા છે, પોલીસ ત્યાંથી નીકળી ગઈ. તો આપને નથી લાગતું આ એક ગંભીર સવાલ છે કે જો પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હોય તો આ ઘટનાને અટકાવી શક્યા હોત, ઇજાગ્રસ્ત ન થયા હોત? ના ના, એવું નથી. જે એને માર માર્યો ત્યાંથી પોલીસે જ એને છૂટા પાડી અને એને રિક્ષામાં લઈ અને રવાના કરવામાં આવેલા છે. પોલીસ ત્યાં હાજર હતી, પોલીસે વચ્ચે પડી અને એમને અટકાવેલા છે. ડીસીપી સાહેબ, પોલીસ ત્યાં હતી પરંતુ હુમલો થયા બાદ, તેમના પર હુમલો કર્યા બાદ ત્યાં આવી. સવાલ એ થઈ રહ્યો છે કે શું જો પોલીસ ત્યાં હતી ને કાર્યવાહી નથી કરી તો શું આપ એક્શન લેશો પોલીસ કર્મચારી પર? નહીં, પોલીસે વચ્ચે પડીને અટકાવેલો છે હુમલો, અને છતાં એવી કોઈ બાબત હશે તો અમે એ માટેની કાર્યવાહી કરીશું. જો તપાસમાં એવું સામે આવે છે કે પોલીસ ત્યાં હતી પરંતુ મધ્યસ્થી કરવા મોડી આવી અથવા તો ઘટના ઘટી ગયા પછી ત્યાં પહોંચી, તો શું દાખલારૂપી કાર્યવાહી થશે સાહેબ? જે કરી એના માટે જે હશે, જે આ હુમલામાં જે દોષી છે, જેનું ઇન્વોલ્વમેન્ટ છે, એના સંદર્ભમાં અમે કાર્યવાહી કરીશું. અને કોઈની ચૂક થઈ હશે તો એના માટે અમે તપાસ કરીએ અને કાર્યવાહી કરીશું. જે લોકોએ હુમલો કર્યો તેમની સામે શું કાર્યવાહી થશે? જે લોકો અસામાજિક જે તત્વો છે, જે ખુલ્લેઆમ ધોળા દિવસે પત્રકાર પર આવી રીતે રોડ વચ્ચે હુમલો કરી રહ્યા છે સાહેબ, એમના સામે શું કાર્યવાહી થશે? ઈજા પામનારની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. એ ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરી અને એમની સામે સખતમાં સખત અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. ધન્યવાદ સંગાડા સાહેબ અમારી સાથે વાત કરવા બદલ. અમદાવાદ ડીસીપી આર્યન સંગાડા સાહેબ આપણી સાથે જોડાયા હતા, જેમણે જણાવ્યું છે કે કાર્યવાહી થશે, જો કોઈ ચૂક જણાશે તો કાર્યવાહી થશે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો પોલીસે હસ્તક્ષેપ કર્યો અને આ સમગ્ર ઘટનાને અટકાવી તો શા માટે જાવેદ સૈયદ ઇજાગ્રસ્ત થયા? જો પોલીસે આ મામલો પતાવ્યો જે રીતે સંગાડા સાહેબ જણાવી રહ્યા હતા, તો કઈ રીતે શક્ય બને કે જો પોલીસે મધ્યસ્થી કરી આ મામલો થાળે પાડ્યો હોય તો કઈ રીતે હુમલો કરવામાં આવ્યો? હુમલો તો થયો છે, કારણ કે ઇજાગ્રસ્ત થયા છે પત્રકાર જાવેદ સૈયદ, વીએસમાં એડમિટ થયા છે પત્રકાર જાવેદ સૈયદ. જો હુમલો થયો છે તો એ વાત નક્કી છે કે પોલીસ ત્યાં મોડી પહોંચી, હાજર હતી આ સમગ્ર ઘટનામાં, હાજર હતી આ સમગ્ર રેલી દરમિયાન, તો ત્યાં જ આ ઘટના ઘટી, તો પોલીસ શા માટે 10 ડગલા વહેલી ન પહોંચી, 10 મિનિટ 5 મિનિટ વહેલી ન પહોંચી જો ત્યાં હાજર હતી તો? જે રીતે
આ સમગ્ર માહિતી સામે આવી રહી છે. પોલીસ ત્યાં હાજર હતી. આ સમગ્ર અસામાજિક તત્વો જાવેદ સૈયદ અને અરવિંદ સોલંકી અમારા કેમેરા જર્નલિસ્ટને ઘેરી વળ્યા, ગાળો ભાંડી, કપડાં ફાડ્યા, તેમના પર હુમલો કર્યો. ત્યાં સુધી ક્યાં હતી પોલીસ? જો પોલીસ ત્યાં જ હતી, હાજર જ હતી, ડીસીપી સંઘાડા સાહેબે પણ કહ્યું કે ત્યાં પોલીસ હાજર હતી, તો પછી તેમના કપડાં ફાડ્યા, તેમના પર હુમલો કર્યો, તેમને ગાળો ભાંડી, તો તે સમયે પોલીસ ક્યાં હતી? સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. અને જે રીતે ડીસીપી સાહેબે જણાવ્યું છે કે કાર્યવાહી થશે, જેમણે હુમલો કર્યો છે એમણે કાર્યવાહી થશે, સાથુ સાહેબ એવું પણ કહ્યું છે કે જો કોઈનાથી ચૂક થઈ હશે તો પણ કાર્યવાહી થશે. હવે વાત તો આ ઘટના પરથી સાબિત થઈ રહી છે કે ચૂક ક્યાં થઈ છે. જો પોલીસ ત્યાં સુરક્ષા માટે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે ત્યાં હાજર હતી, પરંતુ આ અનિચ્છનીય ઘટના બની છે. દેશની ચોથી જાગીર સમાન મીડિયા કર્મચારી, મીડિયાના આ કર્મચારી પર, પત્રકાર પર હુમલો થયો છે. ધોળા દિવસે સરેઆમ બેરહેમીથી તેમને મારવામાં આવ્યો છે. તો હવે જરૂરી છે કે પોલીસ દાખલારૂપી કાર્યવાહી કરે. હવે જરૂરી છે કે લુખા તત્વો જે ખુલ્લેઆમ પોલીસના ખોફ વગર દાદાગીરી કરી રહ્યા છે, તેમનામાં ખાખીનો થોડો ખોફ બેસાડે. કારણ કે જો આવી રીતે પત્રકાર પર હુમલો થઈ શકતો હોય તો વિચાર કરો સામાન્ય જનતા, રસ્તે જતા રાહદારીઓની સુરક્ષા આ પોલીસ કેવી રીતે કરશે? કેમેરા જર્નાલિસ્ટ અરવિંદ સોલંકી પર પણ હુમલો કરવામાં આવ્યો, કેમેરામેન પર પણ હુમલો કરવામાં આવ્યો, પરંતુ તે ત્યાંથી બચીને ભાગવામાં સફળ રહ્યા. પરંતુ આ ટોળું એટલું મોટું હતું કે જાવેદ સૈયદને ઘેરી લીધા અને જાવેદ સૈયદને પેટના ભાગે મૂંઢમાર મારવામાં આવ્યો. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ફોન લાઈન પર જોડાયા છે. પ્રદીપજી, એક ગંભીર ઘટના છે. ચોથી જાગીર સમાન મીડિયાના કર્મચારી પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે, શું કહેશો આપ? મારા ધ્યાન ઉપર એ વાત આવી છે કે હાલ લોકસભા અને રાજ્યસભામાં દેશની સર્વોચ્ચ સંસ્થા તીન તલાકના સંદર્ભમાં કાયદો બનાવવાની પ્રક્રિયામાં આગળ વધી રહી છે. એના સામે જ્યારે કેટલાક લોકો દેખાવો કરી રહ્યા હતા અને એક મીડિયા કર્મી G24ના એમના ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, આ કોઈ પણ હિસાબે ગુજરાત જેવા રાજ્યની અંદર કોઈ પણ હિસાબે ચાલે નહીં. અને જેમણે હુમલો કર્યો છે એવા લોકોની સામે કડકમાં કડક પગલાં લેવા માટે મેં ત્યાંના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ KLN રાવ એને સંપૂર્ણ સૂચનાઓ આપી દીધી છે. જાડેજા સાહેબ, જે માહિતી સામે આવી રહી છે કે જ્યારે પત્રકાર જાવેદ સૈયદ પર હુમલો થયો ત્યારે પોલીસ ત્યાં હાજર હતી, પોલીસ ત્યાં હાજર હોવા છતાં તેમના કપડાં ફાડવામાં આવ્યા, તેમને મૂંઢમાર મારવામાં આવ્યો, આપ લાગી રહ્યું છે કે જે ચૂક રહી ગઈ છે તેની પર કાર્યવાહી થવી જોઈએ? પ્રજાની રક્ષા કરવી અને પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે આ તમામ બાબતોની અંદર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. હું આ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી પોલીસ તંત્રના સંપર્કમાં હતો અને પોલીસ તંત્ર પૂરી ચોકસાઈથી આમાં કામ કરી રહી હતી, પરંતુ છતાં પણ આ પ્રમાણેનું જે કૃત્ય થયું છે, અખબારી આલમના પત્રકાર ઉપર જે હુમલો થયો છે, એ અમે કોઈ પણ હિસાબે ચલાવીશું નહીં. જાડેજા સાહેબ, શું હુમલો કરનાર અને હાજર પોલીસની જો ચૂક રહી હોય તો તેમની સામે કાર્યવાહી થશે? પ્રથમ દર્શનીએ મેં આપને કહ્યું તેમ મેં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસને આના સંદર્ભની જરૂરી પગલાં લેવા માટેની સૂચનાઓ મેં આપી છે. ધન્યવાદ પ્રદીપસિંહ જાડેજા, અમારી સાથે ફોન લાઈન પર જોડાયા હતા. ધન્યવાદ જાડેજા સાહેબ. તો ગૃહ રાજ્ય પ્રધાન, જેમણે જણાવ્યું કે આવા પ્રકારની ઘટનાઓને સાંખી લેવામાં નહીં આવે, હવે જોવાનું એ છે કે સરકાર, આ તંત્ર, પોલીસ વિભાગ આ લુખા તત્વો સામે શું કાર્યવાહી કરે છે. હવે જોવાનું એ છે કે જે હાજર પોલીસ હતી, જે આ ઘટનાને ન રોકી શકી, તેમની સામે શું કાર્યવાહી થાય છે, શું દાખલારૂપી કાર્યવાહી થાય છે. મીડિયા G24 કલાક હંમેશા તટસ્થ રહી, આપના માટે સચોટ સાચી હકીકત પહોંચે તે માટે કોઈ પણ મોસમની પરવા કર્યા વગર, કોઈ પણ પરિસ્થિતિની પરવા કર્યા વગર સતત આપના સુધી સમાચાર પહોંચાડવા પ્રયત્ન કરે છે. જો દેશની ચોથી જાગીર મીડિયાના પત્રકારો પર આવી રીતે ખુલ્લેઆમ હુમલા થશે,
તો લાગી રહ્યું છે કે આવા લુખા તત્વોમાં પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. જો થોડો પણ ખાખી વર્દીનો ખોફ આ લુખા તત્વોમાં હોત તો કદાચ અમારા પત્રકાર જાવેદ સૈયદ પર આવા પ્રકારે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો હોત, તો કદાચ આ ઘટના ન ઘટી હોત. કોઈ પણ ઘટનાને લઈ લોકોની લાગણી હોઈ શકે, જે પત્રકારો જ્યારે પ્રતિક્રિયા લે ત્યારે તે વ્યક્ત કરી શકાય, પરંતુ પ્રતિક્રિયા આપવાના બહાને એક પત્રકાર પર ગંભીર આક્ષેપો લગાવવા, તેના પર હુમલા કરવા એ કેટલી યોગ્ય ઘટના છે તે આપ વિચારી શકો છો. સંજય ટાંક અમારા સંવાદદાતા વીએસ હોસ્પિટલથી લાઈવ જોડાયા છે, જ્યાં જાવેદ સૈયદને દાખલ કરાયા છે. સંજય, એક ગંભીર ઘટના ખુલ્લેઆમ સરેઆમ ચોથી જાગીર સમા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે, ઝી 24 કલાકના પત્રકાર પર. સૌથી પહેલા એ જાણવા માંગીશું, જાવેદ સૈયદની હાલત કેવી છે હાલ? બિલકુલ નિશ્ચિત, જે પ્રકારે ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય કે ગુજરાતમાં એક પ્રકારે જે સુરક્ષાની જે વાતો થતી હોય છે, પોલીસ જે છે તે સુરક્ષા પૂરી પાડતી હોય છે પ્રજાને, અને તે સુરક્ષાની જે વાતો થતી હોય છે, પરંતુ આજે સુરક્ષાના અને જે પોલીસની આબરૂના લીરે લીરા જે ઉડતા હોય તેવો જે આ ઘટના કે જે ઝી 24 કલાકના પત્રકાર જાવેદ સૈયદ પર જે હુમલાની જે ઘટના બની છે, અને વીએસ હોસ્પિટલમાં હાલ જે જાવેદ સૈયદને દાખલ કરવામાં આવ્યા છે અને તેમના હાલ મેડિકલ જે છે તપાસ કરવામાં આવી છે, તેના રિપોર્ટોની રાહ જોવાઈ રહી છે. તેમને પેટના ભાગે ઈજા થઈ છે, માથાના ભાગે ઈજા થઈ છે, હાથના ભાગે ઈજા થઈ છે, અને તેમના જે આજે એક્સરે કરવામાં આવ્યા છે, સીટી સ્કેન કરવામાં આવ્યા છે, તો તમામ જે રિપોર્ટોની રાહ જોવાઈ રહી છે. હાલ તેમને ટ્રોમા સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા છે અને હાલ ડૉક્ટર છે તેમની જે મેડિકલ જે છે તપાસ કરી રહ્યા છે. પણ જો આ ઘટનાની જો સમગ્ર વાત કરીએ નિશિત, કે જે નિશિત કે ખાસ કે જે શરમજનક ઘટના જે છે કે પોલીસ ત્યાં હાજર હતી, ત્રિપલ તલાકને લઈને સરદાર બાગ ખાતે જે દેખાવો થઈ રહ્યા હતા અને પોલીસ ત્યાં બંદોબસ્તમાં હાજર હતી, તેમ છતાં એક પત્રકાર પર ધોળા દિવસે હુમલો થતો હોય, જે કવરેજ કરવા માટે ઝી 24 કલાકના જે રિપોર્ટર જાવેદ સૈયદ અને કેમેરામેન અરવિંદ સોલંકી કે જે કવરેજ કરવા માટે ગયા હતા અને ત્યાં તેમની જે પ્રતિક્રિયા લઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમના જે સાથે હાથાપાઈ કરી છે અને તેમના જે કપડાં જે ફાડી નાખ્યા છે, તેમને માર મારવામાં આવ્યો છે, અરવિંદ સોલંકીને પણ માર મારવામાં આવ્યો છે. અરવિંદ સોલંકી કેમેરામેન આપણી સાથે છે, શું કહેશો, શું આ સમગ્ર જે ઘટના? આજે 4 વાગ્યાના સુમારે અમે ત્રણ મુદ્દે અમે ઇન્ટરવ્યૂ માટે ગયેલા. ત્યાં અસંખ્ય ભાઈઓ બહેનો મુસલમાનો હતા. અમે રેલીમાં ત્યાં પહોંચ્યા, ઇન્ટરવ્યૂ કર્યું કે તમને ત્રણ તલાક મુદ્દે તમે શું કહેવા માગો છો. એના પછી ત્યાંનું ક્રાઉડ વધારે હતું, જેવું ઇન્ટરવ્યૂ પત્યું એના પછી ત્યાંનો જે મુસલમાન જે વર્ગ હતો છોકરાઓ, એ ત્યાં થોડા ઉશ્કેરાઈ ગયા અને અમારા જાવેદ સૈયદ રિપોર્ટર છે એના પર એ લોકો હાથસાલાકી કરવા લાગ્યા અને એમને ખેંચીને નીચે પાડી દીધા અને ગળાના ભાગે બી થોડું. ખાસ વાત એ છે કે પોલીસ ત્યાં હાજર હતી, તેમ છતાં પોલીસ મૂક પ્રેક્ષક બની રહી અને જે તમારા ઉપર જે મારામારી જે છે હુમલાની જે ઘટના બનતી રહી, તો પોલીસે કશું કોઈને છોડાવવાનો તમને છોડાવવાનો પ્રયાસ કર્યો નહીં, શું લાગે છે, શું કહેશો? ત્યાં એવું થયું કે પોલીસનો ક્રાઉડ બહુ ઓછો હતો અને આ ટોળું વધારે હતું, એના કારણે થોડી તકલીફ થઈ ગઈ. અને બીજું કે ત્યાં જાવેદભાઈને જે નીચે પાડી ત્યારે ક્રાઉડ પોલીસનું વધારે ત્યાં ખેંચાતાણી કરવા લાગ્યું અને નીચે જ્યાં અસામાજિક તત્વો હતા એ જાવેદભાઈને વધારે નીચે પાડી અને મારવા લાગ્યા અમને. બિલકુલ નિશ્ચિત, જે પ્રકારે અરવિંદ કહી રહ્યા છે કે ક્રાઉડ મોટી સંખ્યામાં હતો અને તેની સામે પોલીસ બંદોબસ્ત જે છે તે પૂરતી સંખ્યામાં ન હતો. આપ જે જોઈ શકો છો અત્યારે કે ટ્રોમા સેન્ટરમાં હાલ અહીંયા જાવેદ સૈયદ જે છે તેમને એડમિટ કરવામાં આવ્યા છે, તેમની તપાસ મેડિકલ તપાસ જે કરવામાં આવી રહી છે, સીટી સ્કેન કરવામાં આવ્યું છે, એક્સરે કરવામાં આવ્યા છે અને અલગ અલગ રિપોર્ટો જે છે તે રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે. હાલ તમામ જે છે ડોક્ટર્સ જે ડોક્ટર્સની ટીમ છે તે જાવેદની તપાસ કરી રહી છે. અરવિંદ સોલંકી છે તેમને પણ તેમના પર પણ હુમલો થયો છે. ત્યારે નિશ્ચિત કહી શકાય કે આટલી મોટી જે છે શરમજનક ઘટના બની છે અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી છે અને પોલીસ માટે પણ આ શરમજનક ઘટના કહી શકાય. સંજય, જાવેદ સૈયદ જ્યારથી હોસ્પિટલમાં એમને એડમિટ કરવા લઈ ગયા ત્યારથી આપ ત્યાં છો, વીએસ હોસ્પિટલ છો, કેવી હાલત એમની દેખાઈ રહી છે? શું ગંભીર ઈજાઓ તેમને પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે?
સ્વાભાવિક છે નિશિત કે જે ટોળું જે છે અસામાજિક તત્વોનું જે ટોળું છે કે તેમના પર જે હુમલો કરવામાં આવ્યો છે અને આ અસામાજિક તત્વો જે છે કે તેના પર જાવેદ સૈયદ પર જે પ્રકારે અરવિંદ કહી રહ્યા છે કે તેમને તેના પર તૂટી પડ્યા હતા, તેમને માર મારવા માંડ્યા હતા અને તેમના કપડાં ફાડી નાખ્યા, એટલે કહી શકાય કે કેટલું જનૂની ટોળું હતું અને તેમની જે છે તેમનું જનૂન કેટલું હતું કે જે સીધા પત્રકાર જે છે તે તેમની પ્રતિક્રિયા લઈ રહ્યા છે અને તેમના પર જ તેઓ હુમલો કરી રહ્યા છે, એટલે બહુ મોટી ઘટના છે. જાવેદની હાલ તબિયત જે છે તે સ્વસ્થ જણાઈ રહ્યા છે, હાલ ડોક્ટરો જે છે તે તપાસ કરી રહ્યા છે, પરંતુ રિપોર્ટોની રાહ જોવાઈ રહી છે અને રિપોર્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે તેમને કેટલી ગંભીર ઈજા થઈ છે, પરંતુ હાલ જે છે તેમના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને તેની જે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. નિશિત, સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે સંજય કે જો પત્રકાર પર દેશની ચોથી જાગીર એવી મીડિયા અને એવા પત્રકાર પર જો આવી રીતે ખુલ્લેઆમ હુમલા થતા હોય તો સવાલ તો હવે ઊભો થઈ રહ્યો છે કે સામાન્ય જનતાની સુરક્ષા પોલીસ કેવી રીતે કરતી હશે. બિલકુલ નિશ્ચિત, જે પ્રકારે આ જે પત્રકાર પર થોડા દિવસે હુમલો થવાની જે ઘટના છે અને છેલ્લા ઘણા દિવસોથી તમે જે જોશો કે જે લૂંટની ઘટનાઓ બની રહી છે, મારામારીની જે ઘટનાઓ બની રહી છે, ત્યારે પોલીસ જે છે તે માત્ર ને માત્ર જે જોઈ રહી છે તમાશો જોઈ રહ્યો હોય તેવું જ જોવા મળી રહ્યું છે. પોલીસ જે છે આ શરમજનક, પોલીસ માટે પણ આ શરમજનક ઘટના કહી શકાય કે તેઓ જે છે તે આ અસામાજિક તત્વોને રોકી શકી નથી. જે પત્રકાર પર હુમલો કરવા માટે જે ટોળું તેમની સામે જે ટોળું જે હુમલો કરતું હતું તો તેને રોકી શકી નથી, એટલે કહી શકાય કે અસામાજિક તત્વો જે છે તે પોલીસ પર હાવી થઈ રહ્યા છે. ગુંડાગીરી અને ગુંડારાજ જે ગુજરાતમાં જે થઈ રહ્યું છે ધીરે ધીરે વધી રહ્યું છે અને પોલીસ જે છે તે માત્ર ને માત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. બિલકુલ સંજય, આપની પાસેથી અપડેટ લઈશું જાવેદ સૈયદની હાલતને લઈને, તેના સ્વાસ્થ્યને લઈને. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો સંજય ટાંક અમારા અનેક પત્રકાર જે VS હોસ્પિટલ હાલ જાવેદ સૈયદના રિપોર્ટના અપડેટ લઈ રહ્યા છે. તો એક ગંભીર ઘટના છે, દિન પ્રતિદિન શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને તેવામાં હવે પત્રકારો પણ બાકાત નથી રહ્યા, પત્રકારો પણ સુરક્ષિત નથી રહ્યા. સવાલ ઊભા કરતી આ ઘટનાઓ, પોલીસ ત્યાં હાજર હતી, અમે આપને એક સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ કે પોલીસ ત્યાં હાજર હતી, ત્યાં ખાખી વર્દી દેખાઈ રહી છે. અને બીજી તરફ પોલીસ ત્યાં હાજર હોવા છતાં અમુક ટોળું આવે છે, જાવેદ સૈયદ અને અરવિંદ સોલંકી બંનેને ઘેરી લે છે, ગાળો ફાંડે છે, નીચે પછાડી કપડાં ફાડી બેરહેમીથી જનૂનથી મારવા લાગે છે અને પોલીસ બસ માત્ર મુખ પ્રેક્ષક બનીને ત્યાં ઊભી રહી અને ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા જાવેદ સૈયદને ત્યાંથી લઈ ગયા. સવાલ એ છે કે જો પોલીસ ત્યાં જ હાજર હતી જે સમયે આ ઘટના ઘટી, જો ખાખી વર્દી ત્યાં જ હાજર હતી તો શું કરી રહી હતી? શું રાહ જોઈ રહી હતી કે જાવેદ સૈયદ ઇજાગ્રસ્ત થાય? શું રાહ જોઈ રહી હતી કે લુખ્ખા તત્વો પોતાનો આતંક મચાવે, પોતાનો રોષ ઠાલવી દે? શું એની રાહ જોવાઈ રહી હતી? સવાલ અનેક છે અને સવાલ હવે એ પણ છે કે શું હવે આ પોલીસ કર્મચારી પર, શું આ લુખ્ખા તત્વો પર કાર્યવાહી થશે કે ભીનું સંકેલાશે? શું તપાસના આદેશ શબ્દથી સંતોષ માણશે કે એવી દાખલા રૂપી કાર્યવાહી કરવામાં આવશે કે બીજી વખત કોઈ પત્રકાર કોઈ સામાન્ય વ્યક્તિ પર હુમલો કરતા વખતે આવા લુખ્ખા તત્વો 10 વખત વિચાર. એ દ્રશ્યમાંથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ખાખી વર્દી એટલે કે પોલીસ કર્મચારી ત્યાં હાજર હતા, પરંતુ બીજો સવાલ એ પણ છે કે જો પોલીસ કર્મચારી ત્યાં હાજર હતા તો આટલી ગંભીર રીતે જાવેદ સૈયદ ઇજાગ્રસ્ત કેવી રીતે થયા? શું પોલીસ અટકાવી ન શકી? સવાલ ઘણા ઊભા થઈ રહ્યા છે. આગળ પણ આ જ ખબર પર આપને અપડેટ આપીશું. હાલ લઈએ એક નાનકડો બ્રેક.